तो बीजी तरफ गुजरात में ड्रग्स नू वेचाण दिवसे ने दिवसे वधी रह्यू छे। अमदावाद कच्छ बाद हवे सूरत माथी करोड़ों की किंमत नू ड्रग्स मळी आव्यू छे। सूरत क्राइम ब्रांचे एक करोड़ की किंमत नू ड्रग्स झड़पी पाड्यू छे। एक करोड़ की किंमत नू आ एमडी ड्रग्स झड़पायू छे। एमडी ड्रग्स नू राज्यव्यापी कौभांड होवानी आशंका पण सेवाई रही छे। युवानों ने बर्बाद करवानू षड्यंत्र पूर जोश में चाली रह्यू होय तेवू लागी रह्यू छे। त्यारे सरकारे आ मामले कड़क कार्यवाही करवानी जरूर छे अने पेडलरोने पकड़ीने मुख्य सूत्रधार सुधी पहोंचवानी जरूर छे। तो जे रीते सूरत थी झड़पायू छे एक करोड़ नू ड्रग्स, एमडी ड्रग्स नू राज्यव्यापी कौभांड होवानी आशंका सामे आवी रही छे। अगाउ पण जे रीते ड्रग्स पकड़ायू हतू मोड़ासा हाईवे परथी पण तेमज अमदावाद अने कच्छमांथी ड्रग्स पकड़ायू हतू। तो आ विषय वधु माहिती माटे संवाददाता जोड़ाई चुक्या छे त्यारे हाल में राजकोट थी गौतम भेड़ा छे, अमदावाद थी आपणी साथे देवांग छे अने सूरत थी शैलेश त्रिवेदी पण जोड़ाई चुक्या छे। सौ प्रथम गौतम आपनी पासे आवा मांगू छू, गुजरात में ड्रग्स नू वेचाण दिवसे ने दिवसे वधी रह्यू छे। अमदावाद कच्छ बाद हवे सूरत माथी पण एक करोड़ की किंमत नू ड्रग्स मळी आव्यू छे, कई रीते अत्यारे हाल में पोलीस कार्यवाही आगळ वधी रही छे? जी चोक्कस, जे रीतना अमदावाद कच्छ अने हवे सूरत नी अंदर जे रीतना एमडी ड्रग्स पकड़ावानी जे घटनाओ सामे आवी रही छे, क्यांक ने क्यांक आ ड्रग्स छे तेनो काळो कारोबार गुजरात नी अंदर कही शकाय राज्यव्यापी एक कौभांड चालतुं होय तेवुं लागी रह्यू छे। अने आना लीधे जे युवाधन छे તે ક્યાંક ને ક્યાંક આડા રસ્તે આ નશા પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહ્યા હોવાની પણ જે વાતો સામે આવી રહી છે। આપણી સાથે સ્થાનિક છે, લોકો છે, યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો? જે રીતના અત્યારે જે ઘટના સામે આવી છે સુરતની અંદર એક કરોડનું જે એમડી ડ્રગ્સ પકડાયું છે, સૌ કોઈ જાણે છે કે અત્યારે બોલિવૂડની અંદર પણ જે ડ્રગ્સને લઈને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આવા સમયની અંદર ગુજરાતનું યુવાધન પણ આ તરફ વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। खास करीने जोईए तो जे युवाधन छे देशनुं भविष्य छे, क्यांने क्यां देशनी आगळनी धरोहर पण युवानोने संभाळवानी छे। पण खूब ज दुःख साथे कहेवुं पड़े छे के अहींया जे गुजरातमां ड्रग्स पकड़ाई रह्युं छे, ड्रग्सना आजे जे ड्रग्सनो जथ्थो पकड़ाई छे तो एमनाथी घणा लोकोने घणा युवानोने डिस्ट्रीब्यूट थतुं हशे, क्यांने क्यां मोटी कॉलेजोमां पण एमनुं सेवन थतुं हशे एवुं पण मनाय छे। बॉलीवुड इंडस्ट्रीजमां आपणे जोयुं तो हुं एवुं मानुं छुं के आजे एक चक्री शासन घणा वर्षोथी 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું હોવા છતાં આ ડ્રગ્સનો જે જથ્થો પકડાય છે ક્યાંક ને ક્યાંક શંકાની સોય પણ આમાં નજરે તરી શકે છે। કારણ કે એક માસ્કના જો 200ની જગ્યાએ 1000 રૂપિયા પણ લઈ શકતા હોય, જો ના પહેરેલું હોય તો સવારના પોરમાં શાક માર્કેટમાં પણ એમના અધિકારીઓ લઈને માસ્કનું ચેકિંગ કરી શકતા હોય, તો આ એક જથ્થો પકડાવો એ પણ ડ્રગ્સ અને આ ડ્રગ્સનો જથ્થો પકડાવો એ બહુ જ મોટી વાત છે। કારણ કે ડ્રગ્સમાં આપણને બધા જ સૌ જાણે છે કે આગળનું યુવાધન કેટલું બરબાદ થઈ શકે છે, તો આમાંથી ચોક્કસથી પગલાં રાજ્ય સરકારે લેવા જોઈએ એવી વિનંતી છે। ખાસ આપને પૂછવા માંગીશ, અનેક આવા કેસો રોજબરોજ સામે આવતા હોય છે, દારૂને લઈને કેટલા બધા કેસ સામે આવતા હોય છે, સૌરાષ્ટ્રમાંથી પણ આપ જાણો છો ઘણા બધા કેસ, ગાંજાના પણ કેસ આવતા હોય છે, હવે તો ડ્રગ્સ સુધી આ વાત પહોંચી ગઈ છે, એટલે દિવસે ને દિવસે આ નશાખોરીનું જે આખું જે ચક્ર ચાલી રહ્યું છે તે વધી રહ્યું છે, લોકો ખાસ યુવાધન જેના ઉપર દેશની ધરોહર ઉભી હોય છે અને તે આ પ્રકારે, અને એક પણ ગુજરાતમાં જે કહી શકાય કે જ્યાં દારૂબંધી પણ છે એવા ગુજરાતની અંદર જ્યારે ડ્રગ્સનો આવા રેકેટ પકડાઈ રહ્યા છે, ખૂબ જ ગંભીર બાબત છે। વાત કરીએ તો આ ગાંધીના ગુજરાતમાં આ નશીલા પદાર્થનો એક બહુ મોટો રેકેટ ચાલી રહ્યું એવું લાગે છે। ટૂંક સમય હમણાં જ કચ્છમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ સુરતમાં પકડાણો, અગાઉ દારૂનો પણ ઘણો બધો જથ્થો પકડાય છે, ખાસ કરીને એમાં યુવાનો જોડાયેલા છે, એ બહુ મોટી દુઃખની વસ્તુ છે યુવાનોને। ખાસ કરીને મને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ પામી છે, કોરોના મહામારીને કારણે આર્થિક પરિસ્થિતિ નિર્માણ પામી છે, ધંધા રોજગારમાં ઓટ આવી છે, બેરોજગારી વધી છે, એને કારણે યુવાનો અને જે એ તરફ વેડાવો એવું લાગે છે। તો આ જો આ દિશામાં નહીં વિચારવામાં આવે, આને રોકવામાં નહીં આવે તો આગળ જતાં બહુ મોટી પરિસ્થિતિ ઊભી થઈ શકે એવી નિર્માણ પામી એવી સ્થિતિ છે। અને હું તો કહું છું કે ડ્રગ્સ એકવાર અહીંયા આવી ગુજરાતમાં ઘૂસે છે પછી એનો કારોબાર કાળો કારોબાર ચાલે છે, તો સરહદોને સીલ કરવામાં આવે
જ્યાંથી આ ઘુસાડવામાં આવે છે, જે રાજ્યોમાંથી આપણા ગુજરાતમાં લાવવામાં આવે છે, તો એ ત્યાંથી અટકાવવામાં આવે, સરકાર એની બધું વધુ કટિબદ્ધ થાય, નહીતર જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો યુવાનો વધુમાં વધુ આ દિશામાં ધકેલાતા જશે. ચોક્કસ ગંભીર બાબત છે, ચોક્કસપણે પોલીસની કામગીરી છે, ડ્રગ્સ ઝડપ્યું છે, પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતની અંદર આ પ્રકારનું ઊંચા હાઈ કક્ષાનું જે ડ્રગ્સ છે તે ક્યાંથી આવે છે અને ગુજરાત સુધી પહોંચાડવામાં કોનો હાથ છે? કારણ કે જ્યારે ડ્રગ્સના આવા કનેક્શન સામે આવતા હોય છે, યુવાધન છે તેની સામે અનેક સવાલો ઉઠતા હોય છે, કારણ કે યુવાધન છે તે કોઈ પણ દેશની ધરોહર ગણાય છે, અને ત્યારે આ પ્રકારના જે ઘટનાઓ સામે આવી રહી છે, સુરત હોય, અમદાવાદ હોય કે કચ્છ હોય, ખૂબ જ ચિંતાજનક છે. જી જી ગૌતમ દેવાંગ અને શૈલેષ આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહેશે. દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે બ્રેકનો, બ્રેક પર આ મુદ્દા ઉપર ફરીથી આવીશું. ડ્રગ્સનું વેચાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અમદાવાદ કચ્છ બાદ હવે સુરતમાંથી 1 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારે હાલમાં આપણી સાથે રાજકોટ, અમદાવાદ અને સુરતથી સંવાદદાતા પણ જોડાયેલા છે. રાજકોટથી ગૌતમ ભેડાનો રિપોર્ટ તો આપણે જાણ્યો, હવે સુરતથી શૈલેષ ત્રિવેદી જોડાયા છે. શૈલેષ, જણાવશો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડની કિંમતનું જે ડ્રગ્સ ઝડપ્યું છે, 1 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે, કયા કયા આરોપીઓ છે, પોલીસ તપાસ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે? સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોની વાત માનીએ તો ગઈકાલ મોડી સાંજથી આ ઓપરેશન માટે વોચ હતી, અને તેમાં એક વ્યક્તિ પાસેથી લગભગ 1 કિલો અને 200 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પકડાયું છે. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણવા જઈએ તો લગભગ 1 કરોડની આસપાસ થાય છે એવું અત્યારે પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત એફએસએલના અધિકારીઓ અને આ જથ્થો આપવામાં આવ્યો છે અને ક્વોલિટી ચેક કરવામાં આવી રહી છે, સાથે સાથે તેનું વજન પણ કરવામાં આવ્યું છે, અને એના આધારે ફાઇનલ કિંમત નક્કી થશે. ડુમ્મસ વિસ્તારમાંથી આ જથ્થો પકડાયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. અલબત્ત સત્તાવાર રીતે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને બાકીના અધિકારીઓ આ વિશે કશું જ બોલવા તૈયાર નથી. વીટીવીએ જ્યારે પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અત્યારે કામગીરી ચાલી રહી છે, હજુ ફાઇનલ કેટલો પકડાયું છે એ બધી રકમનો આંકડો કે એ ફરિયાદની દિશામાં કામ ચાલી રહ્યું છે. સાથે સાથે એક જ વ્યક્તિ પકડાય છે, બીજાની તપાસ ચાલી રહી છે. ત્યારે સુરતની હું વાત કરીશ કે સુરતમાં કઈ રીતે આખું નેટવર્ક ચાલે છે. સુરતમાં જ 1 કરોડનું જો દારૂનું આ રહે એમડી ડ્રગ્સનો જથ્થો પકડાતો હોય તો સુરતમાં કેવડું મોટું માર્કેટ હશે એ સમજી શકાય એમ છે. બીજી તરફ અત્યારે આપણી સાથે યુથ નેશન નામનું એક એનજીઓ છે, જે આવા ડ્રગ એડિક્ટ જે હોય છે એમને એના જે ડ્રગ્સનો નશો છે એ છોડાવવામાં મદદ કરે છે, સાથે સાથે સમાજમાં પણ જાગૃતિનું કામ કરે છે કે યુવાનો ડ્રગ્સથી દૂર રહે. વિકાસજી શું કહેશો, જિસ તરહ સે સુરત મેં પકડા ગયા, પહેલી બાર પકડા ગયા, લેકિન યે નેટવર્ક તો બહુત બડા હોગા, આપકે એનજીઓ મેં એસે કઈ કિસ્સે ભી આયે હોંગે? જો એમડી ડ્રગ કી બાત કરે જિસકે લિયે હમ આજ યે ડ્રગ પહેલી બાર સુરત મેં નહીં પકડા ગયા. સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ ને એમડી ડ્રગ કો કઈ બાર પકડા, સુરત કે ન્યૂઝ પેપર મેં ઓર આપ જૈસે ટીવી ચેનલ્સ પે ભી ઇસકી ઇન્ફોર્મેશન આતી રહેતી હે. યે જો ડ્રગ હૈ યે અપને આજ કે જો યુવાન જો યુવાધન જો બોલતે હૈ ઉનમે સબસે પ્રચલિત ડ્રગ હૈ. યે ડ્રગ ઇતના જ્યાદા કોમન હૈ કે અગર મેં ઇસ શહેર મેં 100 બચ્ચો કા નામ લું તો 100 બચ્ચો મેં સે 80 સે 85 બચ્ચો કો માલુમ હોગા કે ઇસ તરહ કા ડ્રગ ઇસ શહેર મેં મિલતા હૈ. ઉસમેં સે અગર હમ બાત કરે તો કમસે કમ નહીં તો 40 સે 50% લોગ ને શાયદ એક બાર ઉસ ડ્રગ કો ચકા ભી હોગા, તો બહુ જ્યાદા પ્રમાણ મેં યે ડ્રગ હૈ. ઇસ ડ્રગ કી સબસે બુરી બાત યે હૈ, ડ્રગ બહુત સારે હૈ, કેમિકલ નેચરલ, લેકિન યે જો કેમિકલ ડ્રગ મેં જો એમડી ડ્રગ હૈ યે બહુત હી જલ્દી કિસી કે શરીર પે અસર કરતા હૈ. અસર કરને કે સાથ મેં કિસી કી જિંદગી કો ખતમ કરને કે લિયે ભી યે બહુત કમ વક્ત લેતા હૈ. જૈસે કી દૂસરે જો ડ્રગ હૈ જો નેચરલ ડ્રગ્સ, અગર કોઈ એક નેચરલ ડ્રગ્સ કિસી કી જિંદગી કો ખતમ કરને મેં 10 સાલ 12 સાલ અગર લે રહા હોગા તો એમડી સિર્ફ 2 યા 3 સાલ મેં ઉસકે ઉસકો મતલબ ઉસકો કહીં કિસી ભી તરહ સે ખતમ કરને કે લિયે પર્યાપ્ત હૈ. આપકે પાસ એસે કઈ કોઈ સ્ટુડન્ટ આયે હોંગે યા કોઈ યુવા આયે હોંગે, કિસ તરહ સે ઇસ નશેડી બન જાતે એમડી?
ड्रग का नशा तो समझो कि सभी लोगों को अच्छा लगता है, कोई भी तरह का नशा। हमारे पास में हम लोग 6 साल हुए हैं यूथ नेशन को ये काम करते हुए, अवेयरनेस करते हुए। शुरुआत से लेके अभी तक मैं, मुझे अगर मैं बात करूँ तो लगभग 500 से 700 बच्चों को हमने काउंसलिंग किया इस ड्रग्स के बारे में, अलग अलग ड्रग्स के बारे में। 18 बच्चे ऐसे हैं जिनको हमने ड्रग्स में से निजात दिलाया है। ये जो ड्रग है, इनिशियली जब किसी भी इंसान जब ये ड्रग एमडी जब लेता है, लेने के बाद में उसको बहुत अच्छा लगता है, बहुत अच्छा फील होता है। मैं आज दर्शक मित्रों को इस ड्रग, पर्टिकुलर ड्रग्स एमडी के बारे में बता चाहूंगा, क्योंकि यही सबसे ज्यादा चलन में। ये ड्रग अगर आपके घर में आपका बच्चा अगर ले रहा है तो आपको उसको कैसे पहचानना है? अगर ये ड्रग लेगा तो बच्चा जो है आपका घर का, वो लगभग नहीं तो दो दो तीन तीन रातों तक सोएगा नहीं। यानी कि या तो वो एग्जाम का बहाना बताएगा, रात भर में पढ़ाई कर रहा हूँ, ये सारी चीजें करके वो दो दो तीन तीन, ये नशा एक बार जब इंसान शुरू करता है तो लगभग 3 दिन तक इसको कंटिन्यू करता है। 1 दिन में उसको इस नशे से जो फील चाहिए वो नहीं मिलता, तो 3 दिन तक वो कॉन्स्टेंट करता है इस नशे के अंदर। वो 3 दिन तक खाना नहीं खाता है, मतलब उसकी जो भूख होती है वो खत्म हो जाती है। और पहचानने के लिए जब आपका बच्चा आपसे जब बात करता है तो आप उसकी जॉ लाइन या उसके टीथ को हमेशा ऑब्जर्व करें। वो कहीं ना कहीं पे वो ऐसा 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 उसके हाथ जो जो उसके दांत है वो कड़कड़ की आवाज में वो ठीक से आपसे बात नहीं कर पाएगा। मतलब उसका मुंह हिलता रहेगा, मतलब उसकी जुबान कहीं जा रही है, उसके होंठ कहीं जा रहे हैं। ये एक सबसे बड़ा कारण है जिससे आप पहचान पाएंगे आपके बच्चे को। खास करीने सूरत में केवी रीते ड्रग्स वेचाय छे तेनी वात थई अने केवी रीते ओळखी शकाय ते युवान ने के ड्रग्स नो एडिक छे ए विषय विगतो आपणे मेळवी। जी જી શૈલેષ, અત્યારે હાલમાં આપણી સાથે દેવાંગ પણ જોડાયેલા છે અમદાવાદથી। દેવાંગ, જે રીતે અત્યારે હાલમાં ગુજરાત વ્યાપ્યા ક્યાંક ડ્રગ્સનું જે કૌભાંડ છે, ષડયંત્ર છે, તે ચાલી રહ્યું છે અને યુવાધન જે છે ખાસ ગુજરાતનું, તેઓને નશાના રવાડે ચડાવવાનું ક્યાંક ષડયંત્ર ચાલી રહ્યું છે અને અગાઉ પણ અમદાવાદ, કચ્છ અને મોડાસામાંથી પણ ડ્રગ્સ કનેક્શન પકડાયું છે, શું કહે છે અમદાવાદીઓ? પ્રતિબલ, દિવસે ને દિવસે ગુજરાત જે છે એ ડ્રગ્સ નું એપિસેન્ટર બનતું હોય તેવું લાગી રહ્યું છે। થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેરની અંદર 1 કરોડ થી વધારે નું જે એમડી ડ્રગ્સ છે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હતો, તેની અંદર મુખ્ય વાત તો એ છે કે તે ડ્રગ્સ ની હેરાફેરી અંદર એક પોલીસ જવાન જે છે એ સામેલ હતા। ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે મોટિવેશનલ સ્પીકર તથા પ્રોફેસર પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે ખરેખર ગુજરાતની અંદર આ જે ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે, યુવાનો આ ડ્રગ્સ ની લત કેવી રીતે લાગે છે અને આ ડ્રગ્સ શા માટે ગુજરાતમાં ખાસ કરીને આવતું હશે? આપણું નામ? પાર્થ રશ્મિકાંત ભટ્ટ। પાર્થભાઈ, કેવી રીતે અમદાવાદની અંદર આ જે છે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, ગુજરાતની અંદર ડ્રગ્સ આવે છે અને યુવાધન કેવી રીતે આ ડ્રગ્સ ની લતે લાગી જાય છે? છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ખાસ કરીને જે ટીન એજ અને જે યંગ એજ ગ્રુપના વિદ્યાર્થીઓ છે અને યુવાનો છે એ એક કે બીજી રીતે આ પ્રકારનો નશો કરતા હોય છે, એના માટેના અલગ અલગ ઓલ્ટરનેટિવ્સ, એના માટે અલગ અલગ વિકલ્પો એ લોકો શોધી લેતા હોય છે અને આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બહુ જ ગંભીરતા તરફ જઈ રહી છે। એટલે હું એવું માનીશ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું સર્જન હવે થઈ રહ્યું છે અને આનાથી બચાવવાની અને આનાથી બચવાની ખૂબ જરૂર છે। ભારતભાઈ, આપણે એવું લાગે છે કે યુવાધન કેવી રીતે એમડી ડ્રગ્સ ની લતે લાગતું હોય છે, કેવા સંજોગોમાં તેમને આ જે ડ્રગ્સ લેવાનું તે લોકો મજબૂર થતા હોય છે? સામાન્ય રીતે હવેનું જે યુવાધન છે એમાં એક તો ટોલરન્સ, જે સહનશક્તિ છે, ખૂબ ઓછી થતી જાય છે અને એના માટે એક શોર્ટકટના ભાગરૂપે ડ્રગ્સ છે કે પછી દારૂ છે કે પછી સિગરેટ છે, આ પ્રકારના નશાઓનું સેવન એ લોકો કરતા હોય છે। ક્યાંક ને ક્યાંક યુવાનોની સાથે સંકળાયેલા તેમના માતા પિતા હોય કે તેમનું ફ્રેન્ડ સર્કલ હોય, તેમના શિક્ષકો હોય, એ તમામે તમામે આ એક જવાબદારી સ્વીકારવાની જ રહી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક આની અવેરનેસ સમાજમાં જેટલી પણ સંસ્થાઓ કાર્યરત છે એ તમામ સંસ્થાઓ દ્વારા આની એક ચોક્કસ અવેરનેસ આવી જોઈએ। જો આપણે નશો કરવો જ હોય તો એ નશો કદાચ આપણા ભણતરનો નશો હોય, એ નશો કદાચ આપણા પુસ્તકોનો નશો હોય, એ નશો કદાચ સારી વસ્તુઓનો નશો હોય તો કદાચ આપણને કરિયરમાં એક અલગ પ્રકારની સફળતા અપાવશે। અધરવાઇઝ આ જે પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તો ભારતનું જે યુવાધન છે વેડફાઈ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। ભારતનું યુવાધન વેડફાઈ રહ્યું તેમ લાગી રહ્યું છે, શિક્ષકો પણ જોડાયા છે। આપણું નામ? હાર્દિક ગિરીશભાઈ પટેલ। આપણે શું લાગી રહ્યું છે, દેશ કઈ બાજુ જઈ રહ્યો છે, દેશનું યુવાધન કઈ બાજુ જઈ રહ્યું છે? કવિશ્રી ઝવેરચંદ મેઘાણીની એક વાત કહું
तो घटमा घोड़ा थनगने ने आतम वीजे पांख, अणधारी लिया भूम पर यौवन माड़े आंख। आवु कहनारा कवि श्री ઝવેરચંદ મેઘાણી यौवन माटे आवु तो कही गया, पण हालमा परिस्थिति शू छे? हालमा व्यसनोना मार्गे युवानो जई रहा छे, त्यारे एक शिक्षक तरीके अमे पण बाळपणथी एवा संस्कार विद्यार्थीओने અને એઝ અ ફોલોઅર ઓફ બીએપીએસ અમે પણ યુવાનોને એવા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે યુવાધન એ સારા ધ્યેય તરફ આગળ વધે। પ્રતિભાલ, ચોક્કસ યુવાધન જે છે દિવસે દિવસે જે છે આ ડ્રગ્સ બાજુ જઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને લોકોને એવી અપીલ છે, પ્રોફેસરોની અપીલ છે અને મોટિવેશન સ્પીકરની પણ અપીલ છે કે જે સામાજિક સંસ્થાઓ જે છે તે લોકો આગળ આવવું જોઈએ, એના તમામ યુવાધન જે છે તેને સારા રસ્તે બાજુ કેવી રીતે જવું તેનું ગાઈડલાઈન આપવી જોઈએ। પ્રતિપાલ જી આભાર, દેવાંગ, શૈલેષ અને ગૌતમ આપ તમામનો। દર્શક મિત્રો, અત્યારે હાલમાં ક્યાંક ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં જે યુવાધન છે તેઓને નશાને રવાડે ચડાવવાનું કોઈ ષડયંત્ર ચલાવી રહ્યું છે, નાપાક હરકતો આ સામે આવી રહી છે। પરંતુ અત્યારે હાલમાં જે રીતે વીટીવી દ્વારા પણ શપથ લેવામાં આવી છે અને મુહિમ પણ ચલાવવામાં આવી છે કે વીટીવી આવું કદાપી થવા નહીં દે।